વિદ્યાર્થી મિત્રો કલર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આજના લેક્ચરમાં આજના ટોપિકમાં આપણે ધોરણ ચાર વિષય આસપાસ પાઠ પાંચની સ્વાદેપોથી પૂરવાના છીએ જેનો અભ્યાસ આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ પાઠ પાંચ અનિતા અને મધમાખીઓ ટોપિક પહેલો અનિતા અને તેનું બાળપણ આજે આપણે અનિતાના બાળપણ વિશે જોઈશું પ્રશ્ન નંબર એક અનિતા ખુશવા ખાલી જગ્યા ગામમાં રહે છે જવાબ છે બોચાહા અનિતા ખુસવા બોચાહા ગામમાં રહે છે ખાલી જગ્યામાં લખો બોચાહા પ્રશ્ન નંબર બે અનિતાનું ગામ કયા રાજ્યમાં આવેલું છે એ બિહાર બી ઉત્તર પ્રદેશ સી બંગાળ કે ડી ઝારખંડ જવાબ છે એ બિહાર બોક્સમાં લખો એ અને બિહારની નીચે અંડરલાઈન કરો પ્રશ્ન નંબર ત્રણ બોચાહા ગામ કયા જિલ્લામાં આવેલું છે એ મુમતાઝપુર બી મિર્ઝાપુર સી મુઝફપુર કે ડી મહેમદાબાદ જવાબ છે સી મુઝફરપુર બોક્સમાં લખો સી અને વિકલ્પ સી મુઝફરપુરની નીચે અંડરલાઇન કરો પ્રશ્ન નંબર ચાર અનિતા કોની સાથે રહે છે અનિતા તેના માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે રહે છે પ્રશ્ન નંબર પાંચ અનિતા હાલમાં શું કરે છે અનિતા કોલેજમાં ભણે છે સાથે સાથે નાના બાળકોને ભણાવવાનું તથા મધમાખીઓને ઉછેરવાનું કામ પણ કરે છે પ્રશ્ન નંબર છ નાની હતી ત્યારે અનિતાએ કયું કામ કરવું પડતું હતું એ ગાયો ચરાવવાનું બી ઘેટા ચરાવવાનું સી બકરીઓ ચરાવવાનું કે ડી ભેંસો ચરાવવાનું જવાબ છે સી બકરીઓ ચરાવવાનું બોક્સમાં લખો સી અને સી વિકલ્પ બકરીઓ ચરાવવાની નીચે અંડરલાઈન કરો પ્રશ્ન નંબર સાત અનિતાના માતા પિતાને શું નહોતું ગમતું અનિતાના માતા પિતાને છોકરી શાળાએ જાય તે નહોતું ગમતું પ્રશ્ન નંબર આઠ શાળામાં જતી ભણી ગણી આગળ વધતી છોકરીઓ માટે અનિતા ખુશવા એક આદર્શ છે સાચું કે ખોટું સાચું ત્યાર પછીનો ટોપિક શાળાનું સ્વપ્ન પ્રશ્ન નંબર નવ અનિતા શાળાના પ્રથમ દિવસે શા માટે રડી હતી અનિતા માતા પિતા અનિતાના માતા પિતા ઈચ્છતા ન હતા કે તે શાળાએ જાય છતાં તે એક દિવસ શાળામાં પહોંચી ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ તે શાળામાં ખુશ હતી પરંતુ તેણે જ્યારે પોતાના મા બાપને શાળાની વાત કરી ત્યારે તેમણે શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી આથી પોતાને શાળાએ જવા નહીં મળે તેમ વિચારી અનિતા રડી અનિતાના માતા પિતા ઈચ્છતા ન હતા કે અનિતા શાળાએ જાય છતાં પણ એક દિવસ શાળામાં પહોંચી ગઈ અનિતા શાળામાં પહોંચી ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ તે શાળામાં ખૂબ જ ખુશ હતી પરંતુ તેણે જ્યારે એટલે અનિતાએ પોતાના મા બાપને શાળાની વાત કરી ત્યારે તેમણે એટલે તેમના મમ્મી પપ્પાએ શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી આથી પોતાને શાળાએ જવા નહીં મળે તેમ વિચારી અનિતા રડી પ્રશ્ન નંબર દસ અનિતાને શાળામાં મોકલવા માટે તેના માતા પિતાને કોણે રાજી કર્યા એ અનિતાએ બી સરપંચે સી શાળાના શિક્ષકે કે ડી શાળાના આચાર્યે જવાબ છે શાળાના શિક્ષકે બોક્સમાં લખો સી અને વિકલ્પ સી શાળાના શિક્ષકની નીચે અંડરલાઈન કરો પ્રશ્ન નંબર અગિયાર શાળાના શિક્ષકે શું કહીને અનિતાને શાળાએ મોકલવા તેના માતા પિતાને મનાવ્યા ધોરણ આઠ સુધી ભણાવવામાં તમારે કાણી પાય પણ ખર્ચવાની નથી ભણવું એ દરેક બાળકનો અધિકાર છે આમ કહીને શાળાના શિક્ષકે અનિતાના માતા પિતાને અનિતાને શાળાએ મોકલવા માટે સમજાવ્યા ધોરણ આઠ સુધી ભણવામાં તમારે કહાણી પાય પણ ખર્ચવાની નથી એટલે એક પણ રૂપિયાનું ખર્ચ કરવાનું નથી અને ભણવું એ દરેક બાળકનો અધિકાર છે આવું કહીને શાળાના શિક્ષકે અનિતાના માતા પિતાને અનિતાને શાળાએ મોકલવા માટે સમજાવ્યા પ્રશ્ન નંબર બાર અનિતા ભણવામાં ખૂબ હોશિયાર છોકરી હતી સાચું કે ખોટું ખોટું પ્રશ્ન નંબર ત્યાર પછીનો ટૉપિક છે ભણવાનું ચાલુ રહ્યું પ્રશ્ન નંબર તેર તમને ભણાવવા માટે તમારા માતા પિતાએ કઈ કઈ વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે છે સામાન્ય રીતે બાળકોને ભણાવવા માટે માતા પિતાએ નીચે મુજબના ખર્ચ કરવા પડે છે પાઠ્યપુસ્તક નોટબુકનો ખર્ચ યુનિફોર્મનો ખર્ચ સ્ટેશનરીનો ખર્ચ બાળકો ખાનગી શાળામાં ભણતા હોય તો શાળાની ફી શાળા દૂર હોય તો જવા આવવા માટે વાહનનો ખર્ચ વગેરે ખર્ચા કરવા પડે છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે સામાન્ય રીતે બાળકોને ભણાવવા માટે માતા પિતાએ પાઠ્યપુસ્તક અને નોટબુક માટેનો ખર્ચ યુનિફોર્મ માટે ખર્ચ કરવો પડે છે સ્ટેશનરીનો ખર્ચ કરવો પડે છે તથા બાળકો જો ખાનગી શાળામાં પ્રાઇવેટ શાળામાં ભણતા હોય તો તેને શાળાની ફી ભરવી પડે છે શાળા દૂર હોય તો જવા આવવા માટે વાહનનો ખર્ચ પણ કરવો પડે છે આવા બધા ખર્ચા કરવા પડે છે પ્રશ્ન નંબર ચૌદ શાળામાં ગણવેશ હોવો કેમ જરૂરી છે સમજાવો શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીઓ એકસરખી આર્થિક પરિસ્થિતિમાંથી આવતા નથી આથી જો ગણવેશ ન હોય તો વિદ્યાર્થીઓ પોતાની પરિસ્થિતિ પ્રમાણે કપડાં પહેરે જે વિદ્યાર્થીઓમાં અસમાનતાનો અભાવ ઉત્પન્ન કરે છે જ્યારે ગણવેશને કારણે દરેક વિદ્યાર્થીમાં સમાન હોવાનો ભાવ પ્રગટે છે વળી ગણવેશ એ શાળામાં શિસ્ત માટે પણ જરૂરી છે ગણવેશ એ શાળાની એક ઓળખ પણ બની રહે છે માટે શાળામાં ગણવેશ હોવો જરૂરી છે શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીઓ પાસે એક સરથી આર્થિક પરિસ્થિતિ હોતી નથી તેથી જો ગણવેશ ન હોય યુનિફોર્મ ન હોય તો વિદ્યાર્થીઓ પોતાની પરિસ્થિતિ પ્રમાણે કપડાં પહેરે છે જે વિદ્યાર્થીઓમાં અસમાનતાનો ભાવ ઉત્પન્ન કરે છે એટલે જો વિદ્યાર્થીઓ પોતાની પરિસ્થિતિ પ્રમાણે કપડાં પહેરે તો તે વિદ્યાર્થીઓમાં અસમાનતાનો ભાવ ઉત્પન્ન કરે છે જ્યારે ગણવેશને કારણે દરેક બાળકોમાં સમાન હોવાનો ભાવ પ્રગટે છે યુનિફોર્મને કારણે દરેક વિદ્યાર્થીમાં સમાન હોવાનો ભાવ પ્રગટે છે વળી ગણવેશ એસાળામાં શિસ્ત માટે પણ જરૂરી છે ગણવેશ એસાળાની એક ઓળખ બની રહે છે માટે શાળામાં ગણવેશ હોવો જરૂરી છે પ્રશ્ન નંબર પંદર ધોરણ ખાલી જગ્યામાં પાસ થયા પછી અનિતાને ખબર પડી કે હવે ભણવાનો ખર્ચ વધશે એ ત્રણ બી ચાર સી પાંચ કે ડી છ જવાબ છે પાંચ ધોરણ પાંચમાં પાસ થયા પછી અનિતાને ખબર પડી કે હવે ભણવાનો ખર્ચ વધશે બોક્સમાં લખો સી અને પાંચની નીચે અંડરલાઈન કરો પ્રશ્ન નંબર સોળ ભણવાના ખર્ચને પહોંચી વળવા માટે અનિતાએ શું કર્યું એ ઘરકામ કરવાનું શરૂ કર્યું બી નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું સી ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું કે ડી આપેલ તમામ કાર્યો કર્યા તો જવાબ છે બી નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું બોક્સમાં લખો બી અને વિકલ્પ બીની નીચે અંડરલાઈન કરો પ્રશ્ન નંબર સત્તર અનિતા શા માટે નાના બાળકોને ભણાવવા લાગી અનિતાને પાંચમું ધોરણ પાસ કર્યા પછી ખબર પડી કે હવે ભણવાનો ખર્ચ વધશે વળી અનિતાના માતા પિતા તો અનિતાને ભણાવવા તૈયાર જ ન હતા અને જો એને ભણવા પાછળ વધુ ખર્ચ કરવાની જરૂર પડે તો તેઓ કદાચ અનિતાને ન ભણાવે પરંતુ અનિતાને ભણવું હતું તેથી તેણે બીજા બાળકોને ભણાવવાનું શરૂ કર્યું જેથી તેને થોડાક રૂપિયા મળે અને તે પોતાનો ભણવાનો ખર્ચ ઉપાડી શકે અનિતાને પાંચમું ધોરણ પૂરું થયું પછી તેને ખબર પડી કે હવે ભણવાનો ખર્ચ વધશે પરંતુ અનિતાના માતા પિતા છે તે અનિતાને ભણાવવા તૈયાર ન હતા અને જો કદાચને ભણાવે તો ભણવા પાછળ વધુ ખર્ચ કરવાની જરૂર પડે તો તેઓ કદાચ અનિતાને ન પણ ભણાવે પરંતુ અનિતાને ભણવું હતું તેથી તેણે બીજા બાળકોને ભણાવવાનું શરૂ કર્યું જેથી તેને થોડાક રૂપિયા મળે તેમાંથી પોતાનો ભણવાનો ખર્ચ ઉપાડી શકે પ્રશ્ન નંબર અઢાર માત્ર વધુ પૈસાવાળા ઘરના બાળકોને જ ભણવાનો હક છે સાચું કે ખોટું ખોટું બધા જ ઘરના બાળકોને ભણવાનો હક છે પ્રશ્ન નંબર ઓગણીસ ખાલી જગ્યા ધોરણ સુધી મફત ભણાય એ ચાર બી પાંચ સી સાત કે ડી આઠ તો જવાબ છે ડી આઠ આઠ ધોરણ સુધી મફત ગણાય બોક્સમાં લખો ડી અને આઠની નીચે અંડરલાઈન કરો પ્રશ્ન નંબર વીસ બાળકોનો શિક્ષણનો અધિકાર શું છે બાળકોને ધોરણ આઠ સુધીનું પ્રાથમિક શિક્ષણ મફતમાં મળવાનો હક એટલે અધિકાર છે અને આ માટે સરકાર પ્રાથમિક શાળાઓ ખોલી બાળકોને શિક્ષણ આપે છે પ્રશ્ન નંબર એકવીસ અનિતાના માતા તેને ભણાવવામાં કેવી રીતે મદદ કરતા હતા અનિતાના માતા ઘરના બધા કામ કરી લેતા હતા જેથી અનિતાને ભણવા માટે વધુ સમય મળી રહે આ રીતે તેઓ અનિતાને ભણવામાં મદદ કરતા હતા પ્રશ્ન નંબર બાવીસ અનિતા માત્ર છોકરાઓને જ શાળાએ મોકલવાનું કહેતી હતી સાચું કે ખોટું ખોટું પ્રશ્ન નંબર ત્રેવીસ અનિતા અન્ય લોકોને શું સમજાવતી હતી અનિતા અન્ય લોકોને પોતાની છોકરીઓને શાળાએ ભણવા મોકલવા માટે સમજાવતી હતી અનિતા છે તે અન્ય લોકોને પણ પોતાની છોકરીઓને શાળાએ ભણવા માટે મોકલવા માટે સમજાવતી હતી ત્યાર પછીનો ટોપિક છે મધમાખી ઉછેર નાર પ્રશ્ન નંબર ચોવીસ અનિતા રહેતી તે વિસ્તારમાં કયા ફળના વૃક્ષો ઘણા હતા એ સફરજન બી સ્ટ્રોબેરી સી લીચી કે ડી દ્રાક્ષ તો જવાબ છે સી લીચી બોક્સમાં લખો સી અને લીચીની નીચે અન્ડરલાઈન કરવું પ્રશ્ન નંબર પચીસ લીચી વૃક્ષના ફૂલો કોને ખૂબ ગમે છે એ વાંદરાને બી ખિસકોલીને સી મચ્છરને કે ડી મધમાખીને તો જવાબ છે મધમાખીને બોક્સમાં લખો ડી અને મધમાખીની નીચે અંડરલાઈન કરો પ્રશ્ન નંબર છવ્વીસ બોચાહા ગામમાં સરકાર કયા વ્યવસાય માટેની તાલીમ આપતી હતી બોચાહા ગામમાં સરકાર મધમાખીઓ ઉછેરવાના વ્યવસાય માટેની તાલીમ આપતી હતી પ્રશ્ન નંબર સત્યાવીસ મધમાખી ઉછેરની તાલીમમાં મોટે ભાગે પુરુષો જ હતા સાચું કે ખોટું સાચું પ્રશ્ન નંબર અઠ્યાવીસ મધમાખી ઉછેરની તાલીમ લેનાર એકમાત્ર છોકરી ખાલી જગ્યા હતી જવાબ છે અનિતા ખાલી જગ્યામાં લખો અનિતા મધમાખી ઉછેરની તાલીમ લેનાર એકમાત્ર છોકરી અનિતા જ હતી પ્રશ્ન નંબર ઓગણત્રીસ મધમાખી ક્યારે ઈંડા આપે છે એ સપ્ટેમ્બરથી નવેમ્બર બી ઓક્ટોબરથી ડિસેમ્બર સી ઓગસ્ટથી ઓક્ટોબર કે ડી નવેમ્બરથી ડિસેમ્બર જવાબ છે બી ઓક્ટોબરથી ડિસેમ્બર બોક્સમાં લખો બી અને બી વિકલ્પ ઓક્ટોબરથી ડિસેમ્બરની નીચે અંડરલાઇન કરો પ્રશ્ન નંબર ત્રીસ મધમાછી ઉછેર માટે કયો સમય સારો ગણાય કેમ મધમાખી ઉછેર માટે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાનો સમય સારો ગણાય કારણ કે આ મહિનામાં મધમાખીઓ ઈંડા મૂકે છે પ્રશ્ન નંબર એકત્રીસ તમે કોઈ જીવજંતુને ફૂલની નજીક જોયા છે તેમના નામ લખો હા અમે પતંગિયું મધમાખી ભમરો વગેરે જીવજંતુઓને ફૂલની નજીક જોયા છે પ્રશ્ન નંબર બત્રીસ પતંગિયું મધમાખી કે ભમરા ફૂલોની નજીક કેમ આવે છે પતંગિયું મધમાખી કે ભમરા ફૂલોમાંથી તેનો રસ ચૂસવા નજીક આવે છે પ્રશ્ન નંબર તેત્રીસ મધમાખી જ્યારે ઉડે છે ત્યારે કેવો અવાજ આવે છે મધમાખી જ્યારે ઉડે છે ત્યારે ભન ભન ભણ અવાજ આવે છે પ્રશ્ન નંબર ચોત્રીસ બોચાહા ગામ અને તેની આસપાસના વિસ્તારના લોકો મધમાખી ઉછેર કેમ કરે છે મધમાખી ફૂલોનો રસ ચૂસી મધ બનાવે છે બોચાહા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં લીચીના ઘણા વૃક્ષો છે લીચીના ફૂલો મધમાખીઓને ખૂબ ગમતા હોવાથી તે આ ફૂલોનો રસ ચૂસે છે વળી અહીં સરકાર પણ મધમાખી ઉછેરવાની તાલીમ આપતી હોવાથી અહીંના ઘણા લોકો પૈસા કમાવવા મધમાખી ઉછેરવાનું કામ કરે છે મધમાખીને ફૂલોનો રસ ચૂસી તે મધમાખી મધ બનાવે છે બોચાહા ગામમાં અને તેની આસપાસના વિસ્તારમાં લીચીના ઘણા વૃક્ષો જોવા મળે છે જે મધમાખીને લીચીના ફૂલો મધમાખીઓને ખૂબ જ ગમતા હોય છે તેથી આ ફૂલોનો રસ ચૂસે છે અને અહીં સરકાર પણ મધમાખી ઉછેરવાની તાલીમ આપતા હોવાથી અહીંના લોકો ક્યાંના બોચાહા ગામના લોકો ઘણા લોકો પૈસા કમાવા માટે મધમાખી ઉછેરવાનું કામ કરે છે ત્યાર પછીનો ટૉપિક છે અનિતા મધમાખી ઉછેરનાર તરીકે પ્રશ્ન નંબર પાંત્રીસ મધમાખી ઉછેરનું કામ શરૂ કરવાના પૈસા અનિતાએ કેવી રીતે ભેગા કર્યા મધમાખી ઉછેરનું કામ શરૂ કરવાના પૈસા અનિતાએ નાના બાળકોને ભણાવીને ભેગા કર્યા પ્રશ્ન નંબર છત્રીસ મધમાખી ઉછેર માટે અનિતાએ કેટલા રૂપિયા ભેગા કર્યા એ બે હજાર બી ત્રણ હજાર સી ચાર હજાર કે ડી પાંચ હજાર જવાબ છે ડી પાંચ હજાર બોક્સમાં લખો ડી અને પાંચ હજારની નીચે અંડરલાઇન કરો પ્રશ્ન નંબર સાડત્રીસ મધમાખી માટેની એક પેટીની કિંમત ખાલી જગ્યા રૂપિયા હતી જવાબ છે બે હજાર ખાલી જગ્યામાં લખો બે હજાર પ્રશ્ન નંબર આડત્રીસ અનિતાએ કેટલી પેટીથી મધમાખી ઉછેરની શરૂઆત કરી એ એક બી બે સી ત્રણ કે ડી ચાર તો જવાબ છે બે બોક્સમાં લખો બી અને બેની નીચે અંડરલાઈન કરો પ્રશ્ન નંબર ઓગણચાલીસ પેટી ખરીદતા વધેલા રૂપિયાનું અનિતાએ શું કર્યું પેટી ખરીદતા વધેલા રૂપિયામાંથી અનિતાએ મધમાખીઓ માટે ચાસણી બનાવવા માટે ખાંડ અને મધપુળાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી પેટી ખરીદતા જે રૂપિયા વધ્યા હતા તેમાંથી અનિતાએ મધમાખીઓ માટે ચાસણી બનાવવા માટે ખાંડ લીધી અને મધપુપુળાને ચોખ્ખો રાખવા માટેની દવા લીધી પ્રશ્ન નંબર ચાલીસ મધમાખી ઉછેરના કામમાં કંઈ મુશ્કેલી નડતી નથી નડ સોરી મુશ્કેલી નડતી હતી મધમાખી ઉછેરના કામમાં કેટલીકવાર માખીઓ ડંખ મારતી હતી જેને કારણે શરીરના અંગો સૂજી જતા અને પીડા થતી હતી મધમાખી ઉછેરના કામમાં કેટલીકવાર મધમાખીઓ ડંખ મારતી હતી અને જેના કારણે શરીરના અંગો સૂજી જતા એટલે સોજી જતા અને પીડા થતી હતી પ્રશ્ન નંબર એકતાલીસ મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે મધમાખી ડંખ મારે ત્યારે લોકો તેના પર ખાવાનો સોડા કે ટૂથપેસ્ટ લગાવે છે પ્રશ્ન નંબર બેતાલીસ લીચીના વૃક્ષને કયા માસમાં ફૂલ આવે છે એ ઓક્ટોબર બી જાન્યુઆરી સી ફેબ્રુઆરી કેડી માર્ચ તો જવાબ છે સી ફેબ્રુઆરી બોક્સમાં લખો સી અને ફેબ્રુઆરીની નીચે અંડરલાઈન કરો પ્રશ્ન નંબર તેતાલીસ અનિતા તેની પેટીઓ ક્યાં મૂકતી હતી અનિતા તેની બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકતી હતી પ્રશ્ન નંબર ચુમ્માલીસ એક પેટીમાંથી આશરે કેટલા કિગ્રા મધ મળતું હતું એ દસ કિગ્રા બી બાર કિગ્રા સી વીસ કિગ્રા કે ડી પંદર કિગ્રા જવાબ છે બી બાર કિગ્રા તો બોક્સમાં લખો બી અને બાર કીગરાની નીચે અંડરલાઈન કરો એક પેટીમાંથી આશરે બાર કિગ્રા જેટલું મધ મળતું હતું પ્રશ્ન નંબર પિસ્તાલીસ હાલમાં અનિતા પાસે કેટલી પેટીઓ છે એ વીસ બી બાવીસ સી ત્રીસ કે ડી ચાલીસ જવાબ છે એ વીસ હાલમાં અનિતા પાસે વીસ પેટીઓ છે બોક્સમાં લખો એ અને વીસની નીચે અંડરલાઈન કરો પ્રશ્ન નંબર છેતાલીસ અનિતાની વીસ પેટીઓની કુલ કિંમત કેટલી થાય અનિતાની વીસ પેટીઓની કિંમત વીસ ગુણ્યા બે હજાર રૂપિયા એટલે કે ચાલીસ હજાર રૂપિયા થાય છે પ્રશ્ન નંબર સુડતાલીસ સોરી ત્યાર પછીનો ટોપિક છે અનિતાનું હાલનું જીવન અનિતાનું હાલનું જીવન કેવું છે તેના વિશે જોઈશું પ્રશ્ન નંબર સુડતાલીસ અનિતાની કોલેજ ખાલી જગ્યા કેમી દૂર શહેરમાં છે જવાબ છે પાંચ અનિતાની કોલેજ પાંચ કિલોમીટર દૂર શહેરમાં છે પ્રશ્ન નંબર અડતાલીસ અનિતા કેવી રીતે કોલેજ જતી હતી એ બસમાં બી સાયકલ પર સી રેલવેમાં કે ડી રિક્ષામાં જવાબ છે સી રેલવેમાં બોક્સમાં લખો સી અને રેલવેની નીચે અંડરલાઈન કરો પ્રશ્ન નંબર ઓગણપચાસ અનિતા ગામ સભામાં જઈને દરેકને ખાલી જગ્યાના મહત્ત્વની વાત સમજાવે છે જવાબ છે ભણતર અનિતા ગામ સભામાં જઈને દરેકને ભણતરના મહત્ત્વની વાત સમજાવે છે ખાલી જગ્યામાં લખો ભણતર પ્રશ્ન નંબર પચાસ અનિતા શું બનવા માગે છે એ શિક્ષક બી મધ મોટી વેપારી સી ગામ સેવક કેડી સરકારી ઓફિસર તો જવાબ છે બી મધની મોટી વેપારી બોક્સમાં લખો બી અને મધની મોટી વેપારીની નીચે અંડરલાઈન કરો પ્રશ્ન નંબર એકાવન અનિતા લોકોને મધની કિંમત કેવી રીતે અપાવવા માગતી હતી અનિતા મધની મોટી વેપારી બનીને લોકોને મધની પૂરતી કિંમત અપાવવા માગતી હતી પ્રશ્ન નંબર બાવન અનિતાને એક કિગ્રા મધના ખાલી જગ્યા રૂપિયા મળે છે એ પિસ્તાલીસ બી પાંત્રીસ સી બેતાલીસ કે ડી પંચાવન જવાબ છે બી પાંત્રીસ બોક્સમાં લખો બી અને પાંત્રીસની નીચે અંડરલાઈન કરો પ્રશ્ન નંબર ત્રેપન તમારા વિસ્તારમાં એક કિલો મધનો ભાવ ખાલી જગ્યા રૂપિયા છે તમારા ગામમાં વિદ્યાર્થી મિત્રો અહીં નમૂના રૂપે બસો પચાસ આપેલા છે પરંતુ તમારા વિસ્તારમાં એક કિલા મધનો ભાવ કેટલો છે તે તમારે લખવાનું છે પ્રશ્ન નંબર ચોપન જથ્થાબંધ માલના વેપારી શું કરે છે જથ્થાબંધ માલના વેપારી વસ્તુનું ઉત્પાદન કરતા લોકો પાસેથી વસ્તુઓ ખરીદે છે અને નાના નાના વેપારીઓને તે વસ્તુઓ વેચે છે જથ્થાબંધ માલના વેપારી છે તે વસ્તુનું ઉત્પાદન કરતા લોકો હોય તેની પાસેથી વસ્તુઓ ખરીદે છે અને નાના નાના વેપારીઓને તે વસ્તુઓ વેચે છે પ્રશ્ન નંબર પંચાવન જથ્થાબંધ માલના વેપારીની શું જરૂર છે ઉદાહરણ સાથે સમજાવું મધમાખી ઉછેરી મધ એકઠું કરનાર ઘરે ઘરે ફરીને મધ વેચવા જાય તો ખૂબ જ સમય જાય તે પોતે નાના નાના વેપારીને ત્યાં મધ વેચવા જાય તો પણ તેનો સમય બગડે અને ખર્ચ વધે આથી તે જથ્થાબંધ માલના વેપારીને પોતાનું બધું મધ વેચી દે છે અને આ વેપારી નાના દુકાનદારોને મધ વેચે છે આ દુકાનોમાંથી આપણે મધ ખરીદી શકીએ છીએ આમ જથ્થાબંધ માલના વેપારીએ માલ ઉત્પન્ન કરનાર અને ગ્રાહક વચ્ચેની અગત્યની કડી છે મધમાખી ઉછેરી મધ એકઠું કરનાર વ્યક્તિ છે તે જો ઘરે ઘરે ફરીને મધ વેચવા જાય તો ખૂબ જ સમય લાગે છે તે પોતે નાના નાના વેપારીને ત્યાં મધ વેચવા જાય તો પણ ખૂબ જ સમય બગડે છે અને પોતાનો ખર્ચ વધી જાય છે આથી તે જથ્થાબંધ માલના વેપારીને પોતાનું બધું માલ વેચી દે છે અને આ વેપારી નાના દુકાનદારોને મધ વેચે છે આ દુકાનોમાંથી આપણે મધ ખરીદી શકીએ છીએ આમ જથ્થાબંધ માલના વેપારીએ માલ ઉત્પન્ન કરનાર અને ગ્રાહક વચ્ચેની અગત્યની ઘડી છે પ્રશ્ન નંબર છપ્પન તમારા ઘરમાં મધનો ઉપયોગ શેના માટે થાય છે અમારા ઘરમાં મધનો ઉપયોગ પૂજામાં દવા માટે તથા રોટલી ભાખરી પર ચોપડીને ખાવા માટે થાય છે પ્રશ્ન નંબર સત્તાવન છોકરી ન ભણવી જોઈએ અનિતાના માતા પિતાનો આ વિચાર બદલાયો હોય તેની સાબિતી આપતા ઉદાહરણ આપો તો ઉદાહરણ છે પહેલું અનિતાના માતા પિતાએ અનિતાને કોલેજમાં પણ જવા દીધી બીજું છે અનિતાના માતા અનિતાને ભણવામાં વધુ સમય મળે તે માટે ઘરના બધા કામ જાતે જ કરવા લાગ્યા ત્યાર પછીનો ટોપિક છે મધપુડો અને મધમાખી આજે આપણે મધપુડા વિશે અને મધમાખી વિશે સમજીએ પ્રશ્ન નંબર અઠાવન દરેક મધપુડામાં એક કરતાં વધારે રાણી માખી હોય છે સાચું કે ખોટું ખોટું દરેક મધપુડામાં એક કરતાં વધારે માખી રાણી હોતી નથી ફક્ત એક જ માખી રાણી હોય છે પ્રશ્ન નંબર ઓગણસાઠ મધપુડામાં ઈંડા ખાલી જગ્યા મૂકે છે મધપુડામાં ઈંડા રાણી માખી જે માખીની રાણી હોય તે મૂકે છે તેથી ખાલી જગ્યામાં લખો રાણી માખી પ્રશ્ન નંબર સાઠ મધપુડાની મોટા ભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે સાચું કે ખોટું સાચું પ્રશ્ન નંબર એકસઠ રાણી માખી આખો દિવસ કામ કરે છે સાચું કે ખોટું ખોટું જે માખી રાણી હોય તે આખો દિવસ કામ કરતી નથી પ્રશ્ન નંબર બાસઠ મધપુળામાં મધનો સંગ્રહ કરવા માટે કઈ માખી ઉપયોગી છે મધપુળામાં મધનો સંગ્રહ કરવા માટે કામદાર માખી ઉપયોગી છે જે માખી વધારે કામ કરતી હોય તે માખીને કામદાર માખી કહેવાય તો આવી માખી ઉપયોગી છે પ્રશ્ન નંબર ત્રેસઠ જ્યારે માખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે તે શું કરે છે જ્યારે એક માખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે બીજી માખીઓને જણાવવા ખાસ પ્રકારનું નૃત્ય કરે છે પ્રશ્ન નંબર ચોસઠ ખાલી જગ્યા માખીઓ વગર મધપુડામાં રસનો સંગ્રહ શક્ય નથી તો જવાબ છે કામદાર ખાલી જગ્યામાં લખો કામદાર માખીઓ વગર મધપુડામાં રસનો સંગ્રહ શક્ય નથી પ્રશ્ન નંબર પાસઠ ટૂંક નોંધ લખો મધમાખી અને મધપુડો આજે આપણે મધમાખી અને મધપુડા વિશેની ટૂંક નોંધ લખવાની છે મધમાખી મધપુડામાં રહે છે મધપુડામાં એક રાણી માખી હોય છે જ્યારે અન્ય કામદાર માખીઓ હોય છે કામદાર માખીઓ ફૂલોમાંથી રસ એકઠો કરે છે જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે કામદાર માખીઓ વગર ફૂલોના રસનો સંગ્રહ શક્ય નથી મધમાખીઓએ ચૂસેલા રસનો સંગ્રહ તેઓ મધપુડામાં કરે છે જે મધમાં ફેરવાય છે મધમાખી છે તે મધપુડામાં રહે છે મધપુડામાં માખી રાણી હોય છે જ્યારે બીજી બધી માખીઓ કામદાર માખીઓ હોય છે જ્યારે કામદાર માખીઓ ફૂલોમાંથી રસ એકઠો કરે છે રસ ચૂસીને એકઠો કરે છે જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે તે બીજી માખીઓને જણાવવા માટે એક ખાસ પ્રકારનું નૃત્ય કરે છે કામદાર માખીઓ વગર ફૂલોના રસનો સંગ્રહ શક્ય નથી કામદાર માખીઓ ન હોય તો ફૂલના રસનો સંગ્રહ શક્ય સંગ્રહ થતો નથી મધમાખીઓએ ચૂસેલા રસનો સંગ્રહ તેઓ મધપુડામાં કરે છે મધમાખીઓએ જે ફૂલોમાંથી રસ ચૂસ્યો હોય તેનો તે મધપુડામાં સંગ્રહ કરે છે અને જે મધમાં ફેરવાય છે ત્યાર પછીનો ટોપિક છે કીડી આજે આપણે કીડી વિશે સમજીએ પ્રશ્ન નંબર છાસઠ મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે મધમાખીની જેમ કીડી મકોડા ઉધય અને ભમરી સમૂહમાં રહેવાનું પસંદ કરે છે પ્રશ્ન નંબર સડસઠ કીડીનું જૂથ કેટલા વિભાગમાં વહેંચાયેલું છે કયા કયા કીડીનું જૂથ ત્રણ વિભાગમાં વહેંચાયેલું હોય છે એ રાણી કીડી બી સિપાહી કીડી અને ત્રીજું છે કામદાર કીડી પ્રશ્ન નંબર અડસઠ રાણી કીડી શું કામ કરે છે રાણી કીડી આજીવન ઈંડા મૂકવાનું કાર્ય કરે છે પ્રશ્ન નંબર કીડી ઈંડા સેવે છે સાચું કે ખોટું ખોટું સિપાહી કીડી હોય તે ઈંડા સેવતી નથી પ્રશ્ન નંબર સિત્તેર ખાલી જગ્યા કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે જવાબ છે સિપાહી સિપાહી કીડીઓ છે તે દરની રક્ષા કરે છે અને દરની દેખભાળ કરે છે પ્રશ્ન નંબર એકોતેર કામદાર કીડીઓ શું કામ કરે છે કામદાર કીડીઓ ખાવાનું શોધવાનું અને દર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે પ્રશ્ન નંબર બોતેર કીડી ખાલી જગ્યામાં રહે છે તો જવાબ છે દર કીડી દરમાં રહે છે પ્રશ્ન નંબર તોતેર ખાવાની કઈ કઈ ચીજવસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે ખાંડ ગોળ સાકર મીઠાઈ અને અન્ય કોઈ પણ ગળડી ખાવાની ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ખાંડ ગોળ સાકર મીઠાઈ અને અન્ય કોઈ પણ ગળડી વસ્તુ હોય તેની પાસે કીડીઓ ભેગી થાય છે પ્રશ્ન નંબર ચોમોતેર કીડીને કેટલા પગ હોય છે કીડીને છ પગ હોય છે પ્રશ્ન નંબર પિંચોતેર જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ જોડકું છે પેલું લીચીના ફૂલો તો લીચીના ફૂલોની સામે આવશે મધમાખીઓને ગમે તો એકની સામે લખો બ બીજું છે ઓક્ટોબરથી ડિસેમ્બર ઓક્ટોબરથી ડિસેમ્બરમાં મધમાખીઓ ઈંડા મૂકે છે તો બે બેની સામે લખો ઈ ત્રીજું છે ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં લીચીના વૃક્ષને ફૂલ આવે છે તો ત્રણની સામે લખો અ ચોથું છે રાણી મધમાખી રાણી મધમાખી છે તે ઈંડા મૂકે છે તો ચારની સામે લખો ક પાંચમું છે કામદાર મધમાખી કામદાર મધમાખી છે તે ફૂલોનો રસ એકઠો કરે છે તો પાંચની સામે લખો ડ જોડકું બીજું છે વિભાગ અ અને વિભાગ બ છે એમાં પેલું છે રાણી કીડી તો રાણી કીડી ઈંડા મૂકે છે તો એકની સામે લખો બ બીજું છે સિપાહી કીડી સિપાહી કીડી છે તે રક્ષા અને દેખભાળ કરે છે તો બેની સામે લખો ક અને ત્રીજું છે કામદાર કીડી તો કામદાર કીડી છે તે ખાવાનું શોધે છે તો ત્રણની સામે લખો ઓ વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયોમાં ખૂબ મજા પડી હશે અમારો વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે પછીનો પાઠ આપણે છે આના પછીના વિડીયોમાં જોઈશું